અતિભયજનક કોરોના વાયરસ સામે ભરૂચ એક સુરક્ષિત શહેર. અતિ સંવેદનશીલ એવા નોવેલ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા તેમજ ભરૂચ જિલ્લામાં લોકડાઉનને 100% સફર બનાવવા જાહેર જનતાને પોલીસ દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે. પોલીસ આપની સુરક્ષા માટે છે, જે 24 કલાક રસ્તાઓ પર કાર્યરત છે, જેમાં ભરૂચના ઘણેવા વિસ્તારોમાં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ચાલી રહેલ આ સુરક્ષિત શહેરના ઝુંબેશ તરફ એક અલગ જ આગવી ઓળખ સાથે ચાલી રહ્યું છે. શું જાગૃત નાગરિક થઈને આપણી કોઈ જવાબદારી માનવતા પ્રત્યે નથી? હજી ઘણા લોકો ઇમરજન્સી કામ વગર રસ્તા ઉપર ફરવા નીકળે છે. એવા વાહન ચાલકોની ગાડી ડિટેન કરવામાં આવે છે, તેમજ જાહેરનામાના ગુના બદલ રોજે રોજ ગુના પણ દાખલ કરવામાં આવે છે. મિત્રો, પોલીસ તંત્ર આપની સુરક્ષા કરવા માટે હંમેશા તત્પર રહેશે, પરંતુ એમાં આપ સૌ નાગરિકો પણ સહકાર આપો એવી ભરૂચ જિલ્લા પોલીસ પણ આશા રાખે છે. તો આપણે સૌ સાથે મળી પોતાના ઘરમાંથી જ કોરોના વાયરસ સામેની લડતમાં વિજયી બનીએ અને નિયમોનું પાલન કરીએ. ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં લગાવેલી સીસીટીવીનું કમાન્ડ કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. ભરૂચ સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયામાં કોરોના વાયરસ અંગે અફવા ફેલાવનારા સામે પણ નજર રાખવામાં આવી રહી છે. ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં તેમજ સોસાયટીઓ તથા ગામડાઓમાં ડ્રોનથી દેખરેખ રાખવામાં આવી રહી છે, જેમાં ભેગા થયેલા કે ટોળે વરેલા વ્યક્તિઓ નજરે આવશે તેમના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ જિલ્લા SP શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓનો પ્રજાજોગ સંદેશ. ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને મારી નમ્ર વિનંતી છે અને કડક સૂચના છે કે જ્યારે હાલમાં કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં સંક્રમણ સ્વરૂપે ફેલાઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે જે લોકડાઉન જાહેર કર્યું છે એનું સંપૂર્ણ રીતે પાલન કરે. સૂચનાઓ હોવા છતાં લોકો એનું પાલન કરતા નથી, વગર કામે સોસાયટીઓની બહાર નીકળે છે, સોસાયટીઓમાં ભેગા થાય છે, કોમન પ્લોટમાં ક્રિકેટ રમે છે, કોમન પ્લોટમાં ગેધરિંગ કરે છે, પાનબેડીની દુકાનોએ ભેગા થાય છે, જે કાયદાથી વિપરીત છે. ભરૂચ પોલીસ આવા લોકો સામે કડક રીતે કામ કરી રહી છે. એના ભાગરૂપે આજ દિન સુધી ભરૂચ પોલીસે કુલ 84 ગુનાઓ વિવિધ હેડમાં IPC એપેડેમિક એક્ટ વગેરે કાયદાઓ નીચે 84 ગુનાઓ દાખલ કરી 176 લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી એમને અટક કરવામાં આવેલ છે. કુલ 365 જેટલા વ્હીકલ ડિટેન કરવામાં આવ્યા છે અને હજી આ કાર્યવાહી ચાલુમાં જ છે, વધુને વધુ સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે. મિત્રો, મારી ફરીવાર આપને વિનંતી છે, વગર કારણે કે બિનજરૂરી રીતે બહાર ન નીકળો, પોતાના ઘરમાં રહો, ઘરે પણ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરો અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે એડવાઇઝરી બહાર પાડી છે એનું ચુસ્ત રીતે પાલન કરો. સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ન ફેલાવો. ગ્રામ્ય વિસ્તારના લોકો પણ પોતાનો ગામ લોકડાઉન કરે, બહારના લોકોને પ્રવેશ આપે નહીં. સોસાયટીના લોકો પણ પોતાની સોસાયટીઓ લોકડાઉન કરે, સોસાયટીઓમાં કોઈને અનઅધિકૃત રીતે પ્રવેશ ન આપે, તમામ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરે, કોઈ ખોટી અફવા ન ફેલાવે અને કોઈ આવી અફવા ફેલાતી હોય તો અમારા ધ્યાન પર મૂકો. ભરૂચ પોલીસનું સોશિયલ મીડિયા પેજ, ફેસબુક એકાઉન્ટ છે, ટ્વિટર એકાઉન્ટ છે, અમારા ટેલિફોન નંબર, દરેક પોસ્ટે વિસ્તારમાં જિલ્લા કંટ્રોલ રૂમના ટેલિફોન નંબર દર્શાવતા બોર્ડ લાગેલા છે, નેટ ઉપર પણ અમારા નંબરો ઉપલબ્ધ છે. તો આપ સૌને વિનંતી, તુરંત અમારા ધ્યાન ઉપર મૂકશો. મિત્રો, એપેડેમિક એક્ટ સંદર્ભેના જાહેરનામાઓ અને લોકડાઉનનું પાલન ન કરવું એ બહાદુરી નથી પરંતુ મૂર્ખામી છે. માટે આપને વિનંતી છે કે આપને સમાજના અને રાષ્ટ્રના હિતકારી બનવું છે કે સમાજ અને રાષ્ટ્રના વિનાશકારી બનવું છે. મારી ફરીવાર આપ સૌને વિનંતી, પોલીસ પ્રશાસનને સંપૂર્ણ સહયોગ આપો, લોકડાઉનનું પાલન કરો અને સહિયારા સહયોગથી આપણે આ એપેડેમિક એટલે કે કોરોના વાયરસના સંક્રમણને અટકાવીએ અને આપણે આપણા રાષ્ટ્રને અને
આપણા રાજ્યને સુરક્ષિત કરીએ. કોરોના વાયરસ માટે એક શ્રેષ્ઠ સૂત્ર છે, સૌ અપનાવો. ઘરમાં રહો, સુરક્ષિત રહો. સિક્યોરિટી ઇઝ નોટ કમ્પ્લીટ વિધાઉટ યુ. Security is not complete without you.